ભલામાં આપનું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપનો જ ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપનો જ આનંદ છે. સ્વામીશ્રીની સાથે ફરતા ત્યારે કે ધન એ જ ધૂન અને ધૂન એ જ એમને માને ધન. ત્યારે ધન નહોતું પણ ધૂન તો પહેલેથી જ હતી, એટલે બાપાએ અચાનક ધૂન ચાલુ કરી સંકલ્પો શરૂ કર્યા. અને એમાં એક સંકલ્પ જે ક્યારેય પૂર્વે સાંભળ્યો નહોતો, કોઈએ જાણ્યો જોયો નહોતો, એવો અચાનક બાપાએ સંકલ્પ કર્યો કે લંડનની અંદર પારસનું શિખરબદ્ધ મંદિર તૈયાર થાય. અને તે વખતે દેશમાંથી 100 સંતો પ્રતિષ્ઠામાં હાજર થાય. લંડનની વાત આવી એટલે બધાની આંખો પહોળી થઈ ગઈ. લંડન? હજી તો લંડન કોઈને જવાનું કે કોઈ ગયું હોય જતું હોય એવો કઈ કોઈ અણસાર કઈ કોઈ વાત વિચાર જ નથી. હવે એ બધું આપણે જો વિચાર કરીએ, એક તો પરદેશની અંદર મંદિર કરું, આપણી પાસે ઇસ્લિન્ટરમાં મંદિર હતું, બીજું કોઈ મંદિર તો હતું નહીં. એમાં શિખરબદ્ધ મંદિર ત્યાં આગળ તૈયાર થાય. અને આજે સોરઠની પંચતીર્થીમાં આવ્યા ને એ તો ભાડુતી 4 બસો કરેલી, અને એમાં કોઈ બાપા માટે પણ સ્પેશિયલ વાહન હોય ને વ્યવસ્થા ને એવું કંઈ નહોતું. બાપા પણ આ સંકલ્પ કરીને એ જ રાત્રે બધાય સંતોની સાથે પીપળાણા મંદિરની અગાસીમાં ખુલ્લામાં બધાય સંતોની સાથે જ સૂતા હતા. નિષ્કુળાન સ્વામીએ આ જ વાત કરી છે કે ભગવાન એવા દયાળુ છે કે જે દુઃખે સુખ થાય જનને તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. ભગવાન એવા દુઃખ ક્યારેય નથી આપતા કે આપણે દુઃખી થઈએ, એવા સુખ ક્યારેય નથી આપતા કે આપણે દુઃખી થઈએ. અંતે આપણું ભલું કરવું છે, દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ જ થશે, આ આપણો વિશ્વાસ છે.